બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. કવાંટના મોટી ટોકરી પ્રાથમિક શાળાની એક છોકરી 13 વર્ષની ધોરણ 8ની ભાનવીબેન જયંતિલાલ વણકર એઓનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી દ્વારા 13 વર્ષની આ દીકરીએ એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકના ઉપલક્ષમાં મુખ્યમંત્રી દ્વારા ખુદ તેનું સન્માન કરવામાં આવ્યું છે. મોટી ટોકરી પ્રાથમિક ગ્રુપ શાળામાં ધોરણ 8માં આ વિદ્યાર્થીથી ભણે છે. પીએસસી પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમે 2021-22માં આવી તેની ખાસ સિદ્ધિઓ છે તેની વાત કરીએ. પ્રતિભાશાળી વિદ્યાર્થી સન્માન શિક્ષણ ગુજરાત રાજ્ય 2022માં તેને સિદ્ધિ મેળવી હતી. પુસ્તક વાચક સ્પર્ધા જિલ્લામાં પ્રથમ આવી હતી. સ્ટેટ પ્રોજેક્ટ કચેરી સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા 2022માં આઝાદી કા અમૃત મહોત્સવ વકૃત્વમાં જિલ્લામાં પ્રથમ આવી હતી. 2022-23માં કલા મહાકુંભ વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ આવી હતી. 2023-24માં વાર્તા નિર્માણ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. 2024માં NMMS પરીક્ષામાં જિલ્લામાં 2024માં પ્રથમ આવી છે. ભાનવીબેન જયંતિભાઈ વણકર જેઓ સ્વાધ્યાય કેન્દ્ર બાળ સંસ્કાર કેન્દ્ર સાથે સંકળાયેલા છે, તેનું પરિવાર સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલું છે, સ્વાધ્યાય કેન્દ્ર સાથે સંકળાયેલું છે, તેઓ આ સિદ્ધિ હાંસલ કરી છે. વિશેષ સિદ્ધિમાં પુસ્તક સર્જન કર્યું છે વાર્તાનો ઓટલો 2024. બાળ લેખક વણકર ભાવનીબેન જયંતિભાઈ મુખ્યમંત્રી દ્વારા ગઈકાલે જ્યારે છોટાઉદેપુર ખાતે તેઓ રૂબરૂ આવ્યા તો મંચ પર બોલાવી અને ભાનવીનું સન્માન કર્યું હતું. બેનને હું વિનંતી કરું છું કે મંચ ઉપર આવે. રાજ્ય કક્ષાએ કલા મહોત્સવમાં વાર્તા નિર્માણ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ તેઓ પ્રથમ નંબર મેળવે છે અને તેમની આ ક્રિએટિવિટીને સલામ છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. વાર્તા ઘડવી એ ખરેખર એક સુંદર કળા છે અને આ કળામાં તમે વધારે પુસ્તક પોતાની જાતે લખેલું આ પુસ્તક છે જે ખરેખર એક ખૂબ આનંદની વાત છે. માનનીય મુખ્યમંત્રી શ્રીને તેઓ પ્રદાન કરે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીને વિનંતી કરું છું કે આપ મંચ ઉપર ફરી એક